મહેસાણાના ગોઝારીયા પાટણ રોડ નિર્માણ મામલે ભાજપના નેતાઓએ કામગીરી કરનાર વાગડ કન્સ્ટ્રક્શન કંપની સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યસભાના સાંસદ જુગલ લોખંડવાલા અને મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે સવાલ ઉઠાવ્યા હતા. કંપનીની કામગીરીની ગુણવત્તા વગરની હોવાના આરોપો સામે આવ્યા હતા, તો પ્રશ્નો ઉકેલવા કંપનીને બોલાવી તો કંપની રજૂઆત સાંભળવા પણ તૈયાર ન હોવાના આરોપો સામે આવી રહ્યા છે. અમે લોકોએ એક મીટિંગ કરી હતી, એની અંદર એને બોલાવવામાં પણ આવ્યો હતો, પરંતુ એ હાજરી નહોતી આપી. અને અમે લોકોએ હવે નક્કી કર્યું છે કે ભાઈ સોમવારે કલેક્ટરશ્રીને પત્ર આપી અને કે આનામાં લોકોને પણ કન્ટિન્યુટ અમારી જોડે ફરિયાદો આવે જાય છે અને જાહેર જનતા પણ હેરાન થઈ રહી છે, એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે. એટલે આવતીકાલે કલેક્ટરશ્રીને મળી અને આના માટે ઘટતું કરવા માટે અમે મળવાના છીએ. હું ને મહેસાણાથી પાટણ અને મહેસાણાથી ગોઝારીયાનો જે ફોર લેન રસ્તો વાગડ કંપની દ્વારા જે નિર્માણ થઈ રહેલું છે, એમાં બિલકુલ ધીમે ધીમે કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પબ્લિક એ ખૂબ જ પ્રમાણમાં હેરાન થાય છે અને પબ્લિકના ફોન એ મારા પ્રત્યે પણ રોજે રોજ આવતા હોય છે અને એની જાણ અમે સંકલન સમિતિમાં પણ કરેલી હતી. સંકલન સમિતિ દ્વારા એ વાગડના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં વાગડનું જે પણ કોન્ટ્રાક્ટર છે એનું કામ સંતો